દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીના ડેઈલી ધમાકેદાર ન્યૂઝ જોવા માટે કેટીવી ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ સૌથી પહેલા તમને મળતા રહે. અબડાસા તાલુકાના 500 વર્ષ જૂના પિંગલેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા કરી. જેની વાત કરવામાં આવે તો પિંગલેશ્વર મહાદેવના અનેક પ્રજાઓ છે. સંત શ્રી પુરુષોત્તમ ગીરીએ કરી એવું જણાવ્યું કે પહેલા રોજ સાંજે ગાય આવતી હતી, નાનો શિવલિંગ ઉપર દૂધની ધારા કરતી હતી, પણ માલિકને એવું થયું કે આ ગાયનો ગોવાળ ગાયને દોહી લે છે. ગોવાળે ના પડતા ગાયના માલિકે પોતે આંખે આવો પરચો જોયો. પિંગલેશ્વર મહાદેવ રોકડિયા મહાદેવ તરીકે પણ ઓળખાય છે. ત્યાં ગૌશાળા પણ આવેલ છે અને ભોજનાલય પણ, રાત્રિ રોકાણ માટે પણ સુવિધાઓ છે. બાજુમાં દરિયા આવેલ છે, ત્યાં લોકો ફરવા માટે પણ આવે છે. સંત શ્રી પુરુષોત્તમ ગીરીએ એવું જણાવ્યું હતું કે પહેલાં રોકડિયા મહાદેવ ભક્તોને રૂપિયા આપતા હતા. એક ભક્તોએ પાછા રૂપિયા ન આપ્યા ત્યારથી રોકડિયા મહાદેવ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારે એ માણસે ગુસ્સામાં થઈને મહાદેવ પર કુવાડીના ઘા ઠીક્યા હતા. ત્યાર પછી તે ભાગ્યો મંદિરની બહાર જતાં તે આંધળો થઈ ગયો હતો. રમેશ ભાનુશાલી, કેટીવી ન્યૂઝ, નલિયા. અમારા ન્યૂઝ એપિસોડ માટે આપનો અભિપ્રાય જણાવવા કમેન્ટ કરો અને આવા લેટેસ્ટ ન્યૂઝ એપિસોડ માટે કેટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.